छत्रपति शिवाजी महाराज की जन्म जयंती कल पूरे देश में मनाई गई। तब ये जो तस्वीरें आ रही है वो जाफराबाद से आ रही है। जाफराबाद में जो गिरिराज चौक है जहाँ पर छत्रपति शिवाजी महाराज की प्रतिमा लगी हुई है, वहाँ पर शिवाजी ग्रुप और भारतीय जनता पार्टी परिवार की ओर से उनकी प्रतिमा को फूलहार अर्पण किए गए थे। इस मौके पर एक शोभा यात्रा का भी आयोजन किया गया। छत्रपति शिवाजी महाराज की जो जन्म जयंती है वो विश्व हिंदू परिषद समेत विभिन्न हिंदू संगठनों के सदस्यों की उपस्थिति में जाफराबाद में मनाई गई थी। इस मौके पर जिला भारतीय जनता पार्टी उप प्रमुख भी वहां पर मौजूद रहे थे और साथ ही में आम जनता भी बड़ी संख्या में जाफराबाद में गिरिराज चौक में उपस्थित रही। આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિનો આયોજન કરેલ હોય અને જાફરાબાદ શહેરની અંદર ગિરિરાજ ચોકની અંદર અમે રેલી દ્વારા ગામમાં પ્રદક્ષિણા કરીને આજે અમે જન્મદિવસ અહીંયા ઉજવ્યો છે। અમારા ગામ લોકોનો આજે નાના નાના મંડળો છે તેમજ વેપારી એસોસિએશન તમામ આગેવાનો તેમજ અમારા સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ જ્યારે અમે કરવામાં આવ્યો હોય ત્યારે અમારી એક નાની એવી ગામ લોકોની અપીલ છે ને એક વિનંતી અમે એવી કરવા માગીએ છીએ કે આજે અમારી સમરસ જાફરાબાદ નગરપાલિકાની અંદર સમરસ નગરપાલિકા ધરાવે છે એની અંદર ટૂંક દિવસોની અંદર અમે ગામજનો નાની એક રજૂઆત કરવાના છીએ કે આવનારા દિવસોની અંદર ટૂંક સમયમાં જ્યારે અહીંયા આપણે એક સ્ટેચ્યુ મુકાય શિવાજી મહારાજનું અમે કોઈ નામ બદલાવાની વાત કરતા નથી। ગિરિરાજ ચોક છે એ ગિરિરાજ ચોક જ રહેવાનો છે પણ એક સ્ટેચ્યુ માટે અમે અપીલ કરવાના છીએ તો આવતા દિવસોની અંદર જ્યારે આવતા વર્ષે જન્મદિવસ જ્યારે શિવાજી મહારાજનો આવે એ પહેલાં જ્યારે અમારું ઉજવણ થાય ત્યારે અમે ગામજનો સાથે મળી સમરસ અને તમામ જાતિ જાતિના વિવાદ વિના અમે આ સ્ટેચ્યુનું આયોજન કરવા માટે તત્પર છીએ ને આવતાના દિવસોની અંદર અમે આ જન્મજયંતિ આજે પ્રથમવાર શિવાજી મહારાજની અહીંયા જાફરાબાદમાં ઉજવી છે ને હવે પછી અમને અપેક્ષા છે કે તમામ મંડળો દ્વારા દર વર્ષે આ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવશે અને લાખોની સંખ્યાની અંદર જ્યારે જાફરાબાદમાં શોભાયાત્રા નીકળે એવું પણ આયોજન અમે કરશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।